રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ પર રૂપિયા ઉડ્યા. લગ્ન પ્રસંગે નાગદાન ચાવડા પર લોકોએ રૂપિયા ઉડાવ્યા. લગ્ન પ્રસંગમાં નાગદાન ચાવડાએ લાકડી ફેરવી, તલવારબાજની જેમ લાકડી ફેરવતા રૂપિયા ઉડ્યા. નાગદાન ચાવડા પર રૂપિયા ઉડાવવાનો વિડીયો વાયરલ થયો છે. તો લગ્ન પ્રસંગનો આ વિડીયો છે. નાગદાન ચાવડા કે જેમણે લાકડી ફેરવી છે, જ્યારે તેઓ લાકડી ફેરવતા હતા ત્યારે તેમના પર રૂપિયાનો વરસાદ થતો હતો. લગ્ન પ્રસંગમાં તેમનું આ નવું રૂપ જોવા મળ્યું અને લોકો તેમને જોઈ રહ્યા હતા. જો ચૂંટામાં એક વિડીયો બન્યો અને આ વિડીયો વાયરલ થઈ ગયો. ખેડૂતો માટે આ માઠા સમાચાર છે કે તીડ મે મહિનામાં ફરી ગુજરાતમાં આક્રમણ થઈ શકે છે અને આગાહી કરનાર ધ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશને ભારત સરકારે અગાઉથી ચેતવણી આપી છે. હવે આ ચેતવણીને અનુલક્ષી ભારત સરકારની ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટરની ટીમ બનાસકાંઠામાં નિરીક્ષણ કરશે. તીડ આ દાયકાનું સૌથી મોટું વૈશ્વિક કૃષિ સંકટ છે અને ફરી ગુજરાતમાં ત્રાટકી શકે છે. આ માઠા સમાચારે ખેડૂતોને ફરી ચિંતામાં નાખી દીધા. માંડ માંડ તીડ બનાસકાંઠાના સરહદી વિસ્તારમાંથી ગયા, હવે તીડ પાકિસ્તાનમાં ધામા નાખીને બેઠા છે. કહેવાય રહ્યું છે કે પાકિસ્તાનમાં વિશ્વના કોઈ દેશમાં નથી એટલા તીડ છે અને તેથી જ ભારતના ખાસ કરીને બનાસકાંઠાના સરહદી વિસ્તારોને તીડથી ખતરો છે. આ જ ખતરાની આશંકાએ ભારત સરકારની ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટર ટીમના 11 સભ્યોની ટીમ બનાસકાંઠા આવી અને જિલ્લાના ખેડૂતો તથા અન્ય બાબતોમાં પણ વિચાર વિમર્શ કરવામાં આવ્યો. પહેલે સે જ્યાદા રિસોર્સ હમ ઉસ હિસાબ સે તૈયારી કરેંગે. ફોરકાસ્ટિંગ હમારે પાસ અગર આતી હૈ કે અગર સ્વાર્મ બડે આ રહે હૈ તો હમ ઓર રિસોર્સ બઢાયેંગે. હમારે પાસ રિસોર્સ હૈ और उस हिसाब से हम तैयारी हमने कर रखी है. और किसानों को हमारे पास सबसे प्लस पॉइंट यह है कि हमारे पास बॉर्डर पे जो है थोड़ा रन एरिया भी पड़ता है, तो हम कोशिश ये करते हैं कि बॉर्डर पे अगर आती है तो हम वहीं ज़्यादा अंदर ना आए उससे पहले हम कंट्रोल करने की कोशिश करते हैं और हमने किया भी है. ઈરાન અને આફ્રિકન હોર્ન ગણાતા દેશોમાં સારા વરસાદને કારણે અત્યારે ત્યાં જંગી પ્રમાણમાં તીડનું સંવર્ધન થઈ રહ્યું છે. જ્યારે એફએઓએ તીડના આક્રમણની ચેતવણી આપી છે ત્યારે ભારત સરકારનો દાવો છે કે તે પણ સજ્જ છે.